જામ કલ્યાણપુર પંથકના ગોરાણા ગામનો યુવાન યુક્રેનમાં ફસાયો છે, જ્યારે આ યુવાન ભારતીય એમ્બેસીનો સંપર્ક પણ ન કરી શકતો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે તેના પરિવાર મદદ માંગી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ પાસેના ગોરાણા ગામના ભરત મુરુ ગોરાણિયા નામના યુવાન ખારકી પ્રાંતમાં ફસાયો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ગંભીર સ્થિતિમાં ફસાયો છે, જેમાં યુક્રેનના ખારકી શહેરમાં મેટ્રો બજેટમેન્ટમાં યુવાન સહિત ફસાયા છે, જ્યાં મોબાઈલ એલાઉડ નથી તેવા સમાચાર પણ મળી રહ્યા છે. તેમજ ભારતીય એમ્બીસીનો સંપર્ક પણ આ યુવાનથી ન થતો હોવાનું જાણવા મળે છે. નામ મોરુ લક્ષ્મણ ગોરાણિયા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. કાર પાસે અમારો છોકરો યુક્રેનના ખારકીઓમાં ફસાયેલ છે. મેટ્રોના બેસમેન્ટમાં આજે 3 દિવસથી અંદર જ છે, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અમારી ભલામણ છે કે વહેલી તકે ત્યાંથી જે ફસાયેલા 3,500 ખારકીઓમાં ફસાયેલા 3,500 વ્યક્તિઓને તાત્કાલિક રેસ્ક્યુ કરે એવી અમારી સરકાર પાસે નમ્ર વિનંતી છે. મારા દીકરાનું નામ છે ભરત મુરુ ગોરાણિયા, અને બાકીના પોરબંદરના અને આજુબાજુના કેટલાય વિસ્તારના સ્ટુડન્ટ છે. નમસ્તે, મારું નામ ગોરાણિયા ભરત છે. હું જામરાવલની બાજુમાં ગોરાણા ગામથી અહીંયા ખારકી યુક્રેનમાં MBBS કરવા આવેલો છું. અત્યારના અમે અહીંયા લોકો ફસાઈ ગયેલા છે. લગભગ 3,000 જેટલા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે. એમ્બેસી કોઈ બી જવાબ આપતી નથી અમને લોકોને, અને અમે અહીંયા અત્યારના બોમ્બ શેલ્ટર્સ અને મેટ્રોસમાં છીએ. તમે જોઈ શકો છો આ બાજુ. સરખી રીતના હું બતાડી નહીં શકું, કારણ કે અહીંયા વિડીયો લેવાનો અલાઉડ નથી. તો સરકારને અમે નિવેદન કરીએ છીએ કે જે બને એટલી